જય ગિરનારી મિત્રો. મિત્રો, આ તમારી સમક્ષ જે છોડ દેખાઈ રહ્યો છે ને, આ છોડનું હમણાં અમને એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. એક વ્યક્તિ ઉપર અમે એવો જોરદાર પ્રયોગ કરાવ્યો હતો અને એવું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું ને, એટલે આજે મારે તમને માત્ર આ છોડ વિશે જ વાત કરવી છે. ખાસ વિનંતી કરું છું મિત્રો તમને, વિડીયો તમે અંત સુધી જોજો, તમને ઘણું બધું નવું જાણવા મળશે, ઘણું એટલે ઘણું. બરાબર, હવે પહેલી વાત કે આ છોડ શેમાં અમે રિઝલ્ટ મેળવ્યું એ પણ તમને કહી દઉં, અને કેવી રીતે મેળવ્યું. આ છોડનું રિઝલ્ટ છે ને, અમે એક ભાઈને પેશાબની તકલીફ હતી, એને છે ને ક્ષાર થતો હતો પેશાબમાં. શું થતું હતું? ક્ષાર. અને સાથે સાથે એને નાની એવી પથરી હતી, બરાબર, 3-4 mm પથરી પણ હતી, અને પેશાબ રગડા જેવો આવતો હતો, ક્ષાર હતો. કદાચ એવું બની શકે કે રસીનું પ્રમાણ હોઈ શકે પેશાબમાં, ઉનાળો હતો, પાણી ઓછું પીવાતું હશે કદાચ એના હિસાબે. પણ અમારા સંપર્કમાં હતા, એને કીધું કે ભાઈ અમને આવી રીતની તકલીફ છે, એટલે મેં એને એક દવા સીંધી અને એને 4-5 દિવસમાં એનું રિઝલ્ટ મળી ગયું. એટલે મને એમ થયું કે ચાલો આપણે આપણા દર્શકોને આ સરસ મજાનું જે રિઝલ્ટ મળ્યું છે એની વાત કરું, જેથી કરીને એને પણ મજા આવે અને જાણે નવું. બરાબર, એટલે ખાસ આ છોડ છે ને મિત્રો, તમારી સામે જે આવે છે ને, એનું નામ તમે, મને એમ છે કે 50% લોકો તો જાણતા હશે આનું નામ. બરાબર, મારે બહુ કંઈ કહેવાની જરૂર નથી. જો આ છોડનું નામ છે ને, એ પથ્થર ચટ્ટા કહી છે. અમુક લોકો શું કહી છે? પથ્થર ચટ્ટા. અમુક લોકો છે ને આને પાન ફૂટી એવું કહી છે. શું કહી છે મિત્રો? અમુક લોકો આને પાન ફૂટી. બરાબર, હવે પાન ફૂટી શું કરવા કહી છે એ પણ હું તમને કહી દઉં. બરાબર, દાખલા તરીકે જો અહીંયા હું આ બાજુ લઈ જાઉં છું તમને, હવે હવે અહીંયા જો એના ઘણા બધા છોડ ઉગેલા છે, દેખાય તમને? નાના નાના દેખાય ને? બરાબર, જો અહીંયા પણ છે, દેખાય? આ નાનો એનો છોડ છે. હવે આ આની સિસ્ટમ શું છે ખબર છે આ છોડની? હવે મિત્રો, આ છોડ જે છે ને, એ ટૂંકમાં એનું પાન આમ નીચે આવું આવું સુકાઈ ગયેલું પાન પડ્યું હોય ને, પછી એમાંથી ઓટોમેટિક એમાંથી એક નવો છોડ ઉગી જાય છે. બરાબર, એટલે આને પાન ફૂટી, પાનમાં એનો છોડ ફૂટી જાય છે, એટલે એનું નામ પાન ફૂટી છે. બરાબર, આવું એનું નામનો ઇતિહાસ છે, તમે બધા જાણો જ છો. હવે આનો પ્રયોગ ખાસ કહી દઉં છું. હવે થોડીક વાર વિડીયો સ્ટોપ કરી દઉં છે, આરતીનો સમય થઈ ગયો છે. જો આમ બરાબર, અમારા કુળદેવીશ્રીનું મંદિર છે તમારી નજર સમક્ષ છે, અને મેં અહીંયા એક મિત્રો ઔષધ બાગ બનાવેલી છે. ક્યારેક હું તમને આની ખાસ મુલાકાત કરાવી જાઉં, આખે આખે ઔષધ બાગ તમને બતાવું છું. અલગ અલગ એના નામ છે, અલગ અલગ છોડ, લગભગ 90 પ્રકારના છોડ અમે વાવ્યા છે આમાં. બરાબર, 1-2 વર્ષથી આનું હું કામ કરું છું. મેં ક્યારેય તમને વાત નથી કરી, પણ આજે હું તમને કરું છું કે ભાઈ સમય મળશે ને તો આખે આખી મુલાકાત કરાવી. એમાં 80-90 પ્રકારના અલગ અલગ દોડી છે, માલકાંગણી છે, હરડે છે, બહેડા, આંબળા, બાવચી, સારા સારા છોડ, સીતા અશોક. બરાબર, આમાં જોરદાર બધા જે એન્ટિક પીસ કહેવાય ને, એવી બધી એન્ટિક પીસો મેં વાવી છે. બરાબર, અને ક્યારેક તમને મુલાકાત પણ કરાવી. બરાબર, એટલે જરૂરથી આ બધું આગળ આગળ આપણે આવશે જ. બરાબર, અને થોડીક વાર પછી આરતી અત્યારે ચાલુ છે, મને ખબર નથી તમને અવાજ એનો આવે છે કે નથી આવતો એ, પણ હવે તમને આનો ફટાફટ પ્રયોગ કરી દઉં. એ પહેલાં ખાસ મિત્રો વિનંતી કરું છું એકવાર કે જો અમારી મહેનત સારી, આમ તો તમે બધા મારા મિત્રો લાઈક ખૂબ આપો છો મને. બરાબર, એટલે લાઈક આપતા રહેજો, અને ચેનલમાં નવો હોય તો એક જરૂરથી તમે છે ને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર, આ એક વિનંતી છે તમને. હવે આપણે ફરી વિષય ઉપર જઈએ. આ જે પાન છે મિત્રો, એને આપણે વાત કરી હતી કે પાન ફૂટી કહીએ છીએ, એને ક્ષારની તકલીફ હતી એ ભાઈને. બરાબર, એને શું કર્યું? ખાલી એક નાનો એવો પ્રયોગ આપ્યો કે એને ક્ષાર અને એને નાની પથરી પણ નીકળી ગઈ છે અત્યારે. બરાબર, હવે એને અમે કીધું કે આવી રીતે તમારે 5 પાન તોડી લેવાના. કેટલા પાન? આવી રીતે 5 પાન વ્યવસ્થિત નાના નાના હોય ને, આવા કૂણા એવા 5 પાન તોડી. બરાબર, અને સવાર બપોર ને સાંજ 3 ટાઈમ આવા 5-5 પાન ખાઈ જવાના. એક આરે આવા 5 પાન આવી રીતે આમ જો આ રીતે આમ થપ્પો કરી. બરાબર, એક આરે અને સવાર બપોર ને સાંજ 3 ટાઈમ ટૂંકમાં તમારે આ પાન ખાઈ જવાના. બસ, કામ પૂરું. એને લગભગ 5 દિવસ ખાધા આ 5-5 પાન આના. બરાબર, આજે એને ક્ષાર પણ નથી, પથરી પણ નીકળી ગઈ છે, જળમૂળમાંથી નીકળી ગયો. હવે પાછી કદાચ એની પ્રકૃતિ હોય ને ખેંચાઈને પાછો ક્ષાર આવે, એ વસ્તુ અલગ છે. બરાબર, પણ ઉનાળો છે, જેને આવી તકલીફ હોય એ જરૂરથી આ પ્રયોગ કરજો. પ્રયોગ કર્યા પછી તમને ખબર પડશે કે ના કેવું રિઝલ્ટ છે.
એ તો 100% વાત છે, બરાબર. સારું મિત્રો, વિડીયો પસંદ જરૂર આવ્યો છે. નાનો એવો વિડીયો છે પણ બહુ કામનો છે મિત્રો. આ રિઝલ્ટ મળ્યું ને એટલે અમને મને એમ થયું ઈચ્છા કે તમને વિડીયો બતાવું, બરાબર. એટલે વિનંતી છે કોઈને કોઈ વ્યક્તિને શેર જરૂર કરજો જેથી કરીને આપણે લાભ થાય, બરાબર. તમારો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.